देश में कोरोना नो व्याप दिन प्रतिदिन वधी रह्यो छे। जे आंकड़ा सामे आवी रह्या छे ते खूब ज चौंकावनारा छे। केंद्रीय आरोग्य मंत्रालय जाहिर करेला आंकड़ा मुजब छेल्ला 24 कलाक में कोरोना 96,551 दर्दीओ नोंधाया हता। तो आ साथे ज देश में कोरोना कुल केस की संख्या 45,62,000 पर पहुंची गई, जेमांथी 9,43,480 दर्दीओ सारवार हेठळ छे। जो के રાહતની વાત એ પણ છે કે દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે। તો અત્યાર સુધીમાં 35,42,000 લોકો સાજા થઈને ઘરે ગયા છે અને એક જ દિવસમાં કોરોનાએ 1209 લોકોનો ભોગ પણ લઈ લીધો। તો આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 76,271 પર પહોંચ્યો છે। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી કરાયેલા દેશવ્યાપી સર્વેના પરિણામો ચોંકાવનારા આવ્યા। જે જણાવે છે કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણથી 70% લોકો સંક્રમિત થયા। તો સર્વેના પરિણામ સૂચવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં ઝીરો પોઝિટિવિટી દર સૌથી વધુ 70% હતો, જ્યારે શહેરમાં આ દર 15% અને શહેરના ઝૂંપડપટ્ટી વગરના વિસ્તારોમાં 14% નોંધાયો છે। દેશમાં વધતા કોરોના કેસ મામલે સરકારની ચિંતા વધારી, પરંતુ આ વચ્ચે ઔષધિ ક્ષેત્રની કંપની ભારતમાં કોવિડ-19 સંક્રમિતની સારવાર માટે રેમડેસિવિર દવાને બજારમાં જાહેર કરવાની જાહેરાત કરી। તો આ દવા રેડાએક્સ બ્રાન્ડ નામ અંતર્ગત ઉપલબ્ધ થશે। દવા કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે આ દવા ગિલિડ સાયન્ટિસ્ટ ઇન્કની સાથે લાયસન્સ વ્યવસ્થા અંતર્ગત જાહેર કરવામાં આવી છે। ગિલિડે રેમડેસિવિરને નોંધણી ઉત્પાદન અને વેચાણનો અધિકાર આપ્યો।